ના ધોરણ 9 ની અંદર જ્યારે સૌપ્રથમ પોર્ટુગીઝ નો ભારત આવ્યો એ આપણે જાણ્યું ભારત શા માટે આવ્યા એ પણ જાણ્યું કયા પ્રકારે આવ્યો અને કોના દરબારમાં આવ્યો એ પણ આપણે જાણ્યું જ્યારે જામવંતના દરબારની અંદર એ વાસ્કો ડી ગામા આવે છે ત્યારે ભારતની સંસ્કૃતિ મુજબ આપણે મહેમાનોને જેમ આવકારીએ તેમ વાસ્કો ડી ગામાને પણ જામોરીના દરબારની અંદર આવકારવામાં આવે એ આવકારતાની સાથે જ જામોરીને કહ્યું વાસ્કો ડી ગામાને તમારા દેશની અંદર જે કંઈ મરી મસાલાને ભેજાના થાય છે અને એની અમારી પ્રજાને ખૂબ જ જરૂરિયાત હોય જીવન ટકાવી રાખવા માટે એ જીવન ટકાવવા માટેની જરૂરિયાત માટે મરી મસાલા અને ભેજાનો મારે વેપાર કરવો છે ત્યારે જામુનભાઈએ પોતાના રાજ્યની અંદર સૌપ્રથમ પોર્ટુગીઝોને એટલે કે વાસ્કો ડી ગામાને વેપાર કરવા માટેની પરવાનગી આપી આમ જોઈએ તો સૌ પ્રથમ ભારતની અંદર પ્રયત્નો ઘણા બધા કર્યા ઓલમ્પસે પ્રયત્ન કર્યો પાછળનો ડાયસે પ્રયત્ન કર્યો પરંતુ સૌ પ્રથમ સફળતા તો માત્ર ને માત્ર વાસ્કો ડી ગામાને 1453 ની અંદર પ્રાપ્ત થઈ એ આપણે આગળ જોઈએ પોર્ટુગીઝોને પ્રથમ વખત સફળતા મળ્યા પછી ધીમે 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 પોર્ટુગીઝો એ મરી મસાલા અને તેજાના ભારતથી છેક પોર્ટુગલ સુધીના નવા જળમાર્ગ માટે એ વેપાર કરવા લાગ્યા જેમ જેમ વેપાર કરવા લાગ્યા અને પોર્ટુગીઝોને મરી મસાલા અને તેજાનો પ્રાપ્ત થયા એક સમયની અંદર જે ડચ એટલે કે વલંદાઓ નામની જે પ્રજા હતી એ પણ ઉત્તર ધ્રુવ બાજુની એટલે કે શીત કટિબંધની અંદર રહેતી પ્રજા આપણો દેશ ઉષ્ણ કટિબંધમાં છે મરી મસાલા અને તેજાની જરૂરિયાત પડે પણ કયા કે જે ઉત્તરનો થોડોક ભાગ છે જમ્મુ કાશ્મીર એની અંદર વિશેષ જરૂરિયાત પડે છે જ્યારે પોર્ટુગીઝો ડચ એવી જે પ્રજાઓ જે ઉત્તર ગોળાર્ધની અંદર વસે છે અને જ્યાં ભેજનું ખૂબ જ પ્રમાણ છે અને ત્યાં ઠંડા પ્રદેશો હોવાથી વિશેષ જરૂરિયાત પડે છે એટલે જ્યારે પોર્ટુગીઝો એ મરી મસાલા અને તેજાનાઓની વેપારની અંદર સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે ડચ નામની પ્રજા એ પણ એ પોર્ટુગીઝોની સાથે સાથે ભારત આવવાના જળમાર્ગે આવે છે અને એ ડચ લોકો પણ એ ભારતની અંદર ધીમે ધીમે પોતાનો વેપાર શરૂ કરે છે ભારત પ્રથમથી જ એ કોઈ પણ પ્રજા આપણા દેશની અંદર આવે એને સ્વીકારે છે એ આપણી સંસ્કૃતિ પણ છે પ્રદર્શનમાં જશું ક્યારે ભારતની સંસ્કૃતિ વિશે આપણે શીખવાનું છે ત્યારે આપણે ભારતની અંદર કોઈ પણ પ્રજાને વર્ષો થયા આવવા દેવાની ના પાડતા નથી એ આપણી સંસ્કૃતિનો પ્રથમ ભાગ છે એની સાથે સાથે જે ડેનમાર્ક નામનો દેશ છે તે ડેનમાર્કની અંદરથી પણ ડેનિશ નામની પ્રજા એને પણ મરી મસાલા અને તેજાની જરૂરિયાત પડી અને એ પણ પોર્ટુગીઝોની પાછળ ડચ અને ડચની પાછળ ડેનમાર્કથી ડેનિશ લોકો ભારતની અંદર પોતાના માટે જે મરી મસાલા અને તેજાની જરૂરિયાત છે એના માટે એ પ્રજા પણ આવે છે આમ ધીમે ધીમે ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ તે ઈસવીસન 1600 ની અંદર પોતે જ્યારે રાજગાદીએ બેસી છે ત્યારે ઇંગ્લેન્ડ એ પણ શીત કટિબંધનો પ્રદેશ રાણી એલિઝાબેથને એમ થયું કે મરી મસાલા અને તેજાના માટે આપણે ડેનમાર્ક ડચ લોકો અને પોર્ટુગીઝોને કેવું પડે છે ત્યારે આપણામાંથી પણ કોઈ સાહસી જાય ભારતની અંદર અને ત્યાં જઈને વેપાર કરે એની પહેલા ઈસવીસન 1600 ની અંદર જ
इंग्लैंड में अंदर ईस्ट इंडिया कंपनी की स्थापना थी। ईस्ट इंडिया कंपनी इंडिया के प्रमुख खबर शुरुआत एक कंपनी की स्थापना थी। एक समय थी कंपनी सरकार अंग्रेजों सरकार ना घना बदल नाम था। ब्रिटिश सरकार कंपनी सरकार अंग्रेज सरकार એટલા માટે આપણે ભારતનો ઇતિહાસ સમજવો થોડો અઘરો પડી જાય ત્યારે ક્રિટીની અંદર આવી જાય કંપની સરકારે આવા પગલા ભર્યા ત્યારે ક્રિટી આવી જાય અંગ્રેજ સરકારે આ કાર્ય કર્યું ત્યારે કેવું આવે કે અંગ્રેજ સરકારની અંદર આ નામનો જે અંગ્રેજ થઈ ગયો એને આવા કાર્ય કર્યા આમ ધીમે ધીમે જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે ભારતની અંદર જે કંપની દ્વારા ભારતની અંદર સૌપ્રથમ વેપાર કરવા માટે ઇંગ્લેન્ડથી જે શરૂઆત થાય છે ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થયા બાદ વિચારણા કરતા 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 8 જેટલા વર્ષ ચાલ્યા ગયા અને એ 8 વર્ષ પછી પ્રથમ સર્વપ્રથમ હોકિન્સ નામનો અંગ્રેજ મહાન વકીલ જેમ વાસ્કોડી ગામા પડી ગમે જેમ ભારત આવવાનો નવો જન્મમાં જોઈતો એમ ઇંગ્લેન્ડથી સર હોકિન્સનું પહેલા રેલું વહાણ એ ભારતના દરિયા કિનારે અને ભારતના દરિયા કિનારે આવ્યા પછી એ ફરી પાછો ઇંગ્લેન્ડ જાય ઇંગ્લેન્ડ થયેલો રહે છે ફરી પાછો ઈસવીસન 1613 માં એ પોતાની કંપની લઈ એક કરતા વધુ વહાણ લઈ ભારતની અંદર આવે છે અને ભારતની અંદર આવ્યા પછી એ પોતાના જે મરી મસાલા ને તેજાના જે ગોડાઉનો બનાવવાના એ ગોડાઉનો સર્વપ્રથમ એને સુરત ભરૂચ અમદાવાદ આવી જગ્યાએ મોટા ગોડાઉનો બનાવી માલ ત્યાં પોતાનો ભરી અને ઇંગ્લેન્ડ મોકલવા માટે સુરતનો દરિયાકાંઠો એને પ્રથમ પસંદ કર્યો અને સર્વપ્રથમ સુરતની અંદર એને પહેલા રેલી કોઠી સ્થાપી એ વખતની અંદર ગોડાઉનને કોઠી કહેવામાં આવે ઇતિહાસની અંદર કોઠી શબ્દ હતો આપણને એમ થાય કે કોઠી એટલે શું અને ભરવાની કોઠી નહીં એ સમયનો શબ્દ હતો કોઠી એટલે ગોડાઉન અંગ્રેજોને ગોડાઉન કહેતા આપણા દેશના લોકોને કોઠી તરીકે ઓળખતા એટલે 1613 માં સુરત ભરૂચ અને અમદાવાદની અંદર પોતાના વેપારી મથકો સ્થાપ્યા ધીમે 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 એ ભારતનો દક્ષિણ ભાગનો જે દરિયાકાંઠો દક્ષિણ ભાગનો દરિયાકાંઠો એટલે ગુજરાતથી માંડી સૌપ્રથમ ગુજરાત સુરત ત્યાંથી ધીમે ધીમે છેક બોમ્બે સુધી એટલે કે મહારાષ્ટ્રના મુંબઈ સુધી એણે પોતાનું વડુ મથક બનાવ્યું અને પોતાનો 1687 વિચાર કરો મિત્રો 1608 ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની સ્થાપના 1608માં સર હોકિન્સ આવ્યો ભારતની અંદર 1613માં એણે પોતાના વેપારી મથકો સ્થાપી અને શરૂઆત કરી દીધી અને 1687 એટલે કે 87 વર્ષની અંદર સંપૂર્ણ ભારતની અંદર અંગ્રેજોએ પોતાના વેપારી મથકો સ્થાપી પોતાના વેપારને આગળ વધારતા વધારતા મુંબઈને સર્વપ્રથમ પોતાનું વડુ મથક બનાવ્યું અને ધીમે ધીમે એ જ્યારે ભારતના પ્રજા પર અને ભારતના રાજા પર હાવી થવાનો પ્રયત્ન થાય છે એ જ સમયે ભારતના રાજાઓની સાથે રહી અને તે રાજાઓને કયા રસ્તે વાળવા અને પોતાનું વર્ચસ્વ કેમ જમાવવું એના માટે હવે પછી જે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ આવે છે એની શરૂઆત આપણે આવતા એપિસોડમાં કરશું એની પહેલા એક મહત્વની સૂચના ઘરમાં રહો અને સ્વસ્થ